गीर सोमनाथ ना विवाद ने ऐसे में नाम नी बीमारी थई छे तेवा मा लोको पासे अपील मांगी रहा छे। एक सामान्य परिवार माथी आवता परिवार ना बाळक पर आवी आफत आवता आप तूटी पड्यु छे, जेने लईने लोको धीमे धीमे दान नी सरवाणी वहावी रहा छे। तेवा मा सूरत मा अनेक संस्थाओ फंड एकत्र करवा कामे लागी छे। सूरत ना समता सैनिक दल द्वारा आज विवाह पिता ने 1,25,000 नो चेक अर्पण करायो हतो। तमाम गुजराती ने पण अपील कराई हती के दान आपो जेथी तेमनो वालसो दीकरो बची जाए। गुजरातनी धरा एटले संत सूरा अने दानवीरोनी भूमि। अहींया कोई पण दान जोईतो होय तो लोको खड़े पगे रही दाननी सरवाणी वहावता होय छे। थोड़ा समय अगाउ SMA नामनी बीमारी धैर्यराज नामना बाळकने थई हती, जेमां गुजराते खबे खबो मिलावीने दान आपी 16 करोड़ किंमतना इंजेक्शननो फंड एकत्रित करी धैर्यराजनो जीव बचाव्यो हतो। तेवी जे घटना फरी सामे आवी छे। गीर सोमनाथना आलीदर गामे सामे आव्यो छे आ किस्सो। आलीदर गाममां सामान्य परिवारमांथी आवता अशोकभाई वाढेरना पुत्र વિવાનને SMA નામની બીમારી થતાં પરિવાર માથે આફત આવી પડી હતી। વિવાનના પિતા કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। વિવાનને SMA નામની બીમારી સામે આવતા હાલ તેમનો પરિવાર તેમને મુંબઈ ખાતે સારવાર આપી રહ્યો છે। હાલ આ રોગની સારવાર માટેનું ઇન્જેક્શન 16 કરોડ રૂપિયાનું છે, જે આ પરિવાર માટે ખૂબ મોટી કિંમત કહી શકાય। ત્યારે પરિવારે લોકો પાસે મદદની આશા કરી છે અને લોકો ધીમે ધીમે દાનની સરવાણી વહાવી રહ્યા છે। તેવામાં સુરતમાં અનેક સંસ્થાઓ ફંડ એકત્રિત કરવા કામે લાગી છે। સુરતના સમતા સૈનિક દળ દ્વારા વિમાનના પિતાને 1,25,000 ચેક અર્પણ કરાયો હતો અને સાથે જ તમામ ગુજરાતીઓને પણ અપીલ કરાઈ હતી કે દાન આપો જેથી તેમનો વહાલ સોયો દીકરો બચી જાય। ખો પડ્યો હતું એમાં આપણે સફળ થયા, ત્યાર પછી જ હાલ ગુજરાતની અંદર વિવાન વાઢેર નામના જે આ 2.5 માસનું બાળક, હાલ એ પરિવાર જે પીડિત પરિવાર જે બાળક છે એમનો પરિવાર અમારી સાથે છે, બાળક પણ અહીં સાથે છે। એમને પણ આ જ બીમારીથી એ બાળક પીડાઈ રહ્યું છે, તો આ 16 કરોડના ઇન્જેક્શન માટે હું ગુજરાત તથા ભારતની સમગ્ર નાગરિકોને નમ્ર અપીલ કરીએ છીએ કે આપણે 16 લાખ વ્યક્તિઓ આમના એકાઉન્ટની અંદર 100-100 રૂપિયા ટ્રાન્સફર કરીએ તો પણ આ બાળકને હાજુ કરવું એ આપણા માટે કોઈ મોટી વાત નથી। શું ખબર આ બાળક છે એ હાજુ થઈ અને ભારતની અંદર ભારતનું ભવિષ્ય પણ હોઈ શકે, તો હું ભારત દેશના તમામ નાગરિકોને એક નમ્ર અપીલ કરું છું તથા તમામ સંગઠનોને, તમામ NGOને અને તમામ વ્યક્તિઓને એક નમ્ર અપીલ કરું છું કે આપણે બધા સાથે મળીને જેમ ધૈર્યરાજસિંહને આપણે હાજા કર્યા એવી જ રીતે વિવાનને પણ આપણે મદદ કરી અને હાજા કરીએ। અમે અમારા NGOના માધ્યમથી થોડા દિવસોની અંદર જ સમગ્ર ગુજરાતની અંદરથી અમારેથી થતી મહેનત અમે રોડ ઉપર નીકળી અને લોકો પાસે અપીલ કરી તો લોકોએ અમને સાથ સહકાર આપ્યો। હાલ અમે સમતા સૈનિક દળના માધ્યમથી કાલે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ NGOની સાથે સંકળાઈ અને રોડ ઉપર નીકળ્યા હતા, તો સારો એવો લોકોનો પ્રતિસાદ મળ્યો અને આજે અમે જે કાંઈ કાલે સુરતથી જે ફંડ એકઠું થયું છે અમારા ટીમના માધ્યમથી આજે અમે વિવાનના પપ્પાને અહીંયા આપની બધાની હાજરીમાં જ એક શેક આપવાના છીએ અને સાથોસાથ આ મહેનત અમે જ્યાં સુધી આ છોકરાને 16 કરોડ રૂપિયાનું જે ઇન્જેક્શન છે એ ફંડ એ પૂરું ન થાય ત્યાં સુધી અમે આ કામગીરી ચાલુ રાખવાના છીએ। આની અંદર અમને ગુજરાત અને ભારતભરના તમામ નાગરિકો સપોર્ટ કરે એ માટે આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી છે। સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના આલીદર ગામનો રહેવાસી છું। હાલ મારા બાબાને એક ગંભીર બીમારી છે જેનું નામ છે SMA। આવી જ ગંભીર બીમારી થોડાક સમય પહેલાં ધૈર્યરાજસિંહને નામના બાળકને હતી, એને હાલ ઇન્જેક્શન મળી ગયું છે અને તેની તબિયત પણ સારી છે અને અત્યારે એની રિકવરી પણ થઈ રહી છે, એક્સરસાઇઝ પણ એ લોકો કરાવી રહ્યા છે। એવી જ રીતે હું દરેક સમાજના લોકોને અને દરેક આખરે ગુજરાતની અને ભારતની જનતાને અપીલ કરું છું કે તમે લોકો જેવી રીતે ધૈર્યરાજને મદદ કરી હતી એવી જ રીતે વિવાનને પણ મદદ કરો તો આપણે વિવાનને પણ બચાવી શકીએ। અને આ મારા મોટાભાઈ છે, મહેશભાઈ છે જેમનું નામ, એ આપણે થોડુંક જણાવશે। અમને અત્યારે CM ફંડ દ્વારા વિજય રૂપાણી સાહેબ દ્વારા 10 લાખ આપવાની જાહેરાત કરાઈ છે
અને બીજી ઘણા જ લોકોએ અમને સહાયતા પણ કરી છે. સમતા સૈનિક દળના લોકો દ્વારાથી પણ અમને આજે એક 1,25,000 ચેક મળ્યો છે, અને બીજા પણ અમને રાજકોટથી એક ભૂરાભાઈ તથા જયમીનભાઈની ટીમ દ્વારા પણ અમને 51,000 રોકડા રૂપિયા મળેલ છે, અને બીજા અમારા આજુબાજુના નજીકના ગામડાઓમાંથી પણ અમને 5-6 લાખના ફંડ જમા થઈ ગયો છે, અને અમારા એકાઉન્ટમાં પણ હાલમાં 26 લાખ જેટલી રકમ જમા થઈ ગઈ છે. કેમેરામેન નરેશ સિમરણ સાથે દિવ્યેશ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, સુરત.